આપણો ટોપિક છે 3.9 વિદ્યુત ઉર્જા અને પાવર. આપણે ઘણી વખત પાવર આ શબ્દ પ્રયોગ વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, એ ખરેખર પાવર છે શું તે આપણને આ ટોપિકમાં સમજવાનું છે. એ સમજવા અનુમાન કરીએ કે આપણી પાસે એક સુવાહક છે, એ બી, આવી રીતનો એક સુવાહક છે, એ બી, એના બે છેડા છે અને એ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય છે. આ વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય છે જેની દિશા એ થી બી તરફ છે. વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા એવી રીતની જ હોય કે જે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ હોય. એટલે કે માની લે કે હું એમ કહું કે એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વી એ છે અને બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વી બી છે. વી એ એનું પોટેન્શિયલ છે અને બીનું વી બી પોટેન્શિયલ છે. તો હવે વી એ વી બી કરતા વધારે જ હશે, એટલા માટે કારણ કે મેં વિદ્યુત પ્રવાહની દિશા આ તરફ બતાવી છે. જો વિદ્યુત પ્રવાહની દિશા એનાથી ઉલટી બી થી એ તરફ બતાવી હોય તો વી એ વી બી કરતા ઓછું હોવું જોઈએ. એટલે વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જ વહે. માની લઈએ કે વી એ છે એ 10 વોલ્ટ હોય તો વી બી છે એ 9, 8, 7 વોલ્ટ કોઈ બી હોઈ શકે, પણ 10 થી ઓછા તરફ હંમેશા વિદ્યુત પ્રવાહ જાય. તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વી એ અને બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વી બી, અને વી એ ગ્રેટર દેન વી બી છે. તો એ અને બી બે બિંદુની વચ્ચે જો હું એમ કહું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે તો એ વી ઇક્વલ્સ ટુ વી એ માઇનસ વી બી થાય, અને એ વી એ માઇનસ વી બી ગ્રેટર દેન 0 હોય. એટલા માટે કારણ કે વી એ વધારે છે અને વી બી ઓછું છે, તો વધારેમાંથી ઓછું બાદ કરીએ ગ્રેટર દેન 0 મળશે, એટલે કે વી એ માઇનસ વી બી ગ્રેટર દેન 0 છે. તો આટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લીધે આઈ પ્રવાહ જનરેટ થાય છે, આઈ પ્રવાહનું નિર્માણ થાય છે. ખરેખર વિદ્યુત પ્રવાહ એટલે શું છે? વિદ્યુત ભારનું વહન. ડેલ્ટા ટી સમયમાં જો ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર વહન પામતો હોય તો આપણે એને વિદ્યુત પ્રવાહ આઈ છે એમ કહીએ. ડેલ્ટા ટી સમયમાં વહન પામતો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા ક્યુ હોય તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એમ થાય. એના ઉપરથી આપણે આમ લખી શકીએ કે ડેલ્ટા ક્યુ ઇક્વલ્સ ટુ આઈ ડેલ્ટા ટી, બરાબર. આમ હું ધારો કે આને સમીકરણ 1 કહું તો આની પછીનું સમીકરણને કહીએ આપણે સમીકરણ 2. તો ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર એ થી બી તરફ જાય છે કેટલા સમયમાં? ડેલ્ટા ટી જેટલા સમયમાં. આ વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય. અહીંયા માની લે કે એની સ્થિતિ ઉર્જા કંઈક યુ એ છે તો બી પાસે એની સ્થિતિ ઉર્જા બદલાઈ જાય, વી બી થઈ જાય. યુ એ થી યુ બી તરફ જાય, એ થી બી તરફ જાય વિદ્યુત ભાર, તો એની સ્થિતિ ઉર્જા વધે કે ઘટે વિચારી જોઈએ. તો એની સ્થિતિ ઉર્જા છે એ આપણને વધારો મળે છે કે ઘટાડો એ આપણે જોઈએ. ખરેખર જો વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય તો એની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે તે ઘટવી જોઈએ. કેવી રીતે ઘટશે એ આપણે અહીંયા આગળ જોઈએ, બરાબર. તો ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અહીંયા હું જો વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફાર, સોરી, વિદ્યુત સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ધ્યાનમાં લઉં તો અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, તો અંતિમ એટલે બી બિંદુ પરની સ્થિતિ ઉર્જા અને પ્રારંભિક એટલે એ બિંદુ પરની સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે આમ લખી શકીએ, યુ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી, જે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ આ સૂત્ર. ડબલ્યુ બરાબર ક્યુ વી અને યુ બરાબર ક્યુ વી, બરાબર. તો ક્યુ વી લેવું હોય તો બી બિંદુએ લેવું હોય તો મારે અહીં વી બી લખવું જોઈએ, એ બિંદુએ લેવું હોય તો વી એ લખવું જોઈએ. તો યુ બી ઇક્વલ્સ ટુ ક્યુની જગ્યાએ હું લઉં છું ડેલ્ટા ક્યુ અને વી બીની જગ્યાએ લઉં છું વી ઓફ બી. યુ એ એટલે ડેલ્ટા ક્યુ વી એ.
बराबर आम डेल्टा क्यू जो हूँ कॉमन लई लू तो डेल्टा क्यू वी बी माइनस वी ए आने जो हूँ उल्टा भी दू वी बी माइनस वी ए जगह कर दू वी ए माइनस वी बी कारण के वी ए नु मूल्य वधारे छे ने बीबी नु मूल्य ओछू छे तो अहीं मारे माइनस बारे लेवो जोईए कारण के निशानी फरी जाए वी ए माइनस वी बी अहीं वी ए माइनस वी बी एना बराबर तो आपणे शुं लीधुं छे वी ए माइनस वी बी बराबर वी जे हूँ अहीं मूकी दू तो अहीं मने मळशे माइनस डेल्टा क्यू इंटू वी डेल्टा क्यू बराबर छे आई डेल्टा टी जे अहीं मूकी दईए तो माइनस वी तो छे ज अने डेल्टा क्यू नी जगह मूकीए आई डेल्टा टी एटले के वी आई डेल्टा ने मळी स्थिति ऊर्जा में थतो फेरफार पोटेंशियल एनर्जी में थतो फेरफार अने हूँ कहूँ सूत्र त्रण तो अहीं स्थिति ऊर्जा में थता फेरफारनुं मूल्य मने मळ्युं ऋण एनुं ऋण मूल्य आपणने देखाड़े छे के ज्यारे ए थी बी तरफ जाइए तो स्थिति ऊर्जा में घटाडो थयो कारण के एनो फेरफार आपणने ऋण मळ्यो तो अहीं घटाडो थयो ए घटाडो गयो क्यां मतलब के जे वधारे स्थिति ऊर्जा हती ए ओछी थई गई 10 जूल हती एक बिंदुए एमांथी घटीने मानी लईए के 5 जूल थई गई तो 5 जूल जेटली ऊर्जा गई क्या तो ए समझवू होय तो आपणे कार्य ऊर्जा प्रमेय आपणो याद करवो जोईए के कार्य ऊर्जा प्रमेय आपणने शुं कहे के डेल्टा यू इक्वल्स टू माइनस डेल्टा के बराबर एटले जो स्थिति ऊर्जा घटे तो गति ऊर्जा वधे अने स्थिति ऊर्जा वधे तो गति ऊर्जा घटे पण बन्नेनो सरवाळो एटले के यांत्रिक ऊर्जा अचळ रहे कुल ऊर्जा तंत्रनी अचळ रहे तो हवे अहींया जो मारे डेल्टा के जोईतुं होय तो डेल्टा के एटले माइनस ऑफ डेल्टा यू नुं मूल्य मैं अहींया शोधी लीधुं छे ए हूँ अहींया मूकी दऊं तो माइनस अने डेल्टा यू छे माइनस वी आई डेल्टा टी माइनस माइनस थई जशे प्लस वी आई डेल्टा टी एनो मतलब ए थयो के गति ऊर्जा में थतो फेरफार मने धन मळे छे स्थिति ऊर्जा में थतो फेरफार ऋण मळतो तो गति ऊर्जा में थतो फेरफार धन मळे छे एनो मतलब स्थिति ऊर्जा घटी अने गति ऊर्जा वधी आवो थवो जोईए आवो आपणी दृष्टिए थाय पण अहींया गति ऊर्जा में वधारो थयो एनो मतलब शुं के जे आपणा विद्युत भार वाहको छे ए वाहकोनी गति ऊर्जा वधी मतलब के हाफ एम वी स्क्वेर मां वधारो थयो तो एनुं दळ नत बदलतुं तो शुं एनो वेग बदले छे पण वेग पण आपणी दृष्टिए बदलतो नथी शुं काम कारण के आपणे ड्रिफ्ट वेग वीडी अने जे समय आपणे वीडी भण्या ए समयनी आपणी थियोरी याद करीए तो ज्यारे विद्युत भार वाहको જ્યારે ગતિ કરતા હોય ત્યારે વચ્ચે રહેલા આયનો સાથેની અથડામણમાં એ પોતાનો તમામ વેગ ગુમાવી દે અહીંયા એક આયનથી માની લે કે બીજા આયન સુધી એ પહોંચે તે દરમિયાન એણે પ્રાપ્ત કરેલો વેગ એટલે વીડી ફરી પાછો જ્યારે આ આયન સાથે અથડાય તો એનો વેગ થઈ જાય ઝીરો ફરી એ વેગ વધતો જાય અને અહીંયા પહોંચે ને કેટલો બને વીડી જેટલો અને એ ગણતરીમાં લઈને આપણે સરેરાશ વેગ વીડી ડ્રિફ્ટ વેગ લીધો હતો મતલબ કે અહીંયા વિદ્યુત ભાર વાહકો પ્રવેગિત ગતિ કરતા નથી પ્રવેગિત ગતિ કરતા નથી તો પ્રવેગિત ગતિ નથી કરતા એનો મતલબ કે એના વેગમાં સતત વધારો નથી થતો તો વેગમાં જો વધારો ન થતો હોય તો હાફ એમ વી સ્ક્વેર આ સૂત્ર મુજબ એની ગતિ ઉર્જામાં પણ વધારો થવો જોઈએ નહીં તો ગતિ ઉર્જા નથી વધતી તો વધારાની જે આ પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો એ ઘટાડો ગયો ક્યાં તો એ પહેલા આપણે સમજી લઈએ કે કોઈ પણ તમે ઇક્વિપમેન્ટ હોય ધારો કે ફોન છે કે કોઈ પણ ઇક્વિપમેન્ટ વધારે સમય સુધી જ્યારે ચાલુ રાખીએ ત્યારે આપણને થોડું ગરમ લાગે બરાબર ઇક્વિપમેન્ટ કેવું થાય ગરમ થાય એનું કારણ શું કે કેટલીક ઉર્જા એના બાહ્ય પરિપથમાં ખર્ચાઈ જતી હોય એ ખર્ચાઈ જતી ઉર્જાને આપણે કહેશું ઉષ્મા ઉર્જા
એટલે કે અહીંયા જે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો એ ક્યાં ખર્ચાણી, ઉષ્મા ઉર્જા સ્વરૂપે ખર્ચાણી, એટલે અહીંયા થયેલો ઘટાડો કોના સે ક્યાં ખર્ચાણો, ઉષ્મા ઉર્જામાં, એને હું કહું ડેલ્ટા ડબલ્યુ. અને એનું સૂત્ર આપણે ફરી પાછું વીઆઈ ડેલ્ટા ટી લઈ લઈએ, જે આ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં થયેલો ઘટાડો છે એ ખરેખર શું છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે થયેલો વ્યય છે. એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે થતો વ્યય, લોસ થયો, અહીંયા ક્યાંય કંઈક લોસ થયો, એ કોના સ્વરૂપે થયો, ઉષ્મા ઉર્જાના સ્વરૂપે, એના લીધે આપણું જે તે સાધન છે એ ગરમ થયું. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર વી આઈ ડેલ્ટા ટી એ આપણી વ્યય પામતી ઉર્જા છે. હવે જો હું એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા લઉં, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા, તો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને કહેશું પાવર. બરાબર, એટલે પાવરની વ્યાખ્યા શું થશે, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એટલે પાવર. અને એટલે પાવર પી બરાબર એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. તો ડેલ્ટા ડબલ્યુ છે વી આઈ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા ટી ડેલ્ટા ટી કેન્સલ કરીએ તો પી બરાબર વી આઈ. હવે વી બરાબર એક સૂત્ર આપણને ખબર છે આઈ આર, એ અહીંયા મૂકી દઈએ તો અહીંયા આપણું સૂત્ર બની જાય આઈ આર ઇન્ટુ આઈ, એટલે કે આઈ સ્ક્વેર આર. એટલે પી બરાબર વી આઈ, પાવરનું એક સૂત્ર, અને પી બરાબર આઈ સ્ક્વેર આર, આ થયું પાવરનું બીજું સૂત્ર. હજી એક આપણને સૂત્ર આ પણ મૂકી શકીએ, માની લઈએ કે આઈ બરાબર આના પરથી જ આઈ બરાબર હું લઉં વી બાય આર, તો અહીંયા થશે વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર, એક આર કેન્સલ થાય તો પાવરનું ત્રીજું સૂત્ર મળે પી બરાબર વી સ્ક્વેર અપોન આર. તો આ બધા જ એક બે ત્રણ આ બધા જ શેના સૂત્રો થયા, પાવર પી ના. અને પાવરનો એકમ કરવો હોય તો એકમ શું બનશે, આ સૂત્ર ઉપરથી ઉર્જા, ઉર્જાનો એકમ જૂલ, સમયનો એકમ સેકન્ડ, એટલે જૂલ પર સેકન્ડ. અથવા પાવરનો બીજો એકમ છે વોટ. અહીંયા એક બે આ બંને સૂત્રથી પી બરાબર આઈ સ્ક્વેર આર કહું કે વી સ્ક્વેર બાય આર, ત્યાં શું આવે છે અવરોધ આર સૂત્રમાં, અને એ વ્યય થતા પાવરને કહેશું ઓહમિક વ્યય અથવા ઓહમિક લોસ, એનર્જી લોસ અથવા ઓહમિક વ્યય. અહીંયા આવી રીતનો પાવર છે ખર્ચાઈ જાય છે. હવે જો સતત આવી રીતનો પાવર ખર્ચાતો જાય તો એને સતત પાવર આપે એવા ઉપકરણની પણ જરૂર પડે, અને એવું જે ઉપકરણ છે એને કહેશું આપણે બાહ્ય ઉદ્ગમ, એક્સટર્નલ સોર્સ. તો બાહ્ય ઉદ્ગમ તરીકે શું લઈ શકીએ, તો બાહ્ય ઉદ્ગમ તરીકે વિદ્યુત કોષ લઈ શકીએ. હવે એ વિદ્યુત કોષ શું છે એ આપણે આની પછીના ટોપિકમાં ભણશું, પણ વિદ્યુત કોષ માની લઈએ આપણી જે નાની બેટરી છે, આપણો સેલ છે, એ એક પ્રકારનો વિદ્યુત કોષ છે, જે આપણે રિમોટ કંટ્રોલમાં ઘડિયાળમાં ને લગાડીએ છીએ, એક પ્રકારનો પાવરનો સોર્સ છે, ઉદ્ગમ છે, કે જેમાંથી આપણને સતત પાવર મળે છે. આવા વિદ્યુત કોષ પણ બે પ્રકાર, પ્રાઇમરી અને એક સેકન્ડરી. પ્રાઇમરી એટલે આપણા જે આ રેગ્યુલર સેલ આપણે વાપરીએ છીએ, કે જે એકવાર ખતમ થઈ જાય એટલે યુઝ એન્ડ થ્રો. પણ બીજા સેકન્ડરી છે, જેને આપણે રિચાર્જ કરી શકીએ. ધારો કે આપણા કેમેરાના સેલ હોય, એ ફરી પાછું એનું જે ચાર્જર હોય એમાં રિચાર્જ કરી શકીએ, તો જે રિચાર્જ થઈ શકે એવા સેલને કહેશું સેકન્ડરી સેલ. અને જે ફક્ત વાપરીને મૂકી દેવાના છે, એકવાર વપરાઈ ગયા એને બધી જ ઉર્જા ખતમ થઈ ગઈ એટલે એ નોન યુઝ થઈ જાય, એવા સેલ એટલે પ્રાઇમરી સેલ. બરાબર, તો આવો વિદ્યુત કોષ છે એ સતત આપણને પાવર આપે છે, અને એને આપણે કહેશું પાવરનું ઉદ્ગમ, જેમાંથી આપણને સતત આપણને પાવર મળે છે. હવે આ પાવરનો વ્યય થતો ઘટાડી કેવી રીતે શકાય, તો એના માટે એક એક્ઝામ્પલ લઈએ. માની લઈએ કે અહીંયા આપણું પાવર સ્ટેશન છે. શું છે? પાવર સ્ટેશન, જ્યાંથી આપણને મૂળ પાવર સોર્સ મળે છે,
33 केवी 66 केवी આપણો આવા બોર્ડ આપણે વાંચેલા છે કે જ્યાંથી આપણને પાવર મળે છે હવે એ પાવર નો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે તો આપણા ઘરમાં રાખેલા કોઈ પણ એક ઇક્વિપમેન્ટમાં માની લઈએ કે આપણા ઘરમાં રાખેલું રેફ્રિજરેટર કે જે આપણે વાપરવું છે અને જે કંઈક અમુક નિશ્ચિત વોટનું છે માની લઈએ કે 110 વોટનું એવી રીતનું આપણું રેફ્રિજરેટર છે તો એવા રેફ્રિજરેટરને જ્યારે પાવરની જરૂર પડે તો જો આ પાવર સ્ટેશન માની લઈએ કે ફક્ત 500 વોટનું છે એટલો પાવર આપે છે 500 વોટનો પાવર આપે છે તો એ આખા આપણું પાવર સ્ટેશન કરતાં આપણું ઘર દૂર છે તો રસ્તામાં જેટલા કન્ડક્ટિંગ વાયર છે એ બધામાં થોડો 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 આ ઓહમિક વ્યય છે એ થશે હવે થતા થતા બની શકે કે આપણા ઘરને જરૂરી ઉપકરણને પૂરતો પાવર ન મળે તો એવું ન થાય અને પાવર વ્યય ઓછામાં ઓછો થાય એના માટે શું કરી શકાય તો માની લઈએ કે આપણું ઉપકરણ છે એ વી જેટલા વોલ્ટેજે અને આઈ જેટલા વિદ્યુત પ્રવાહથી ચાલે છે એના ઉપરથી એમ કહેવાય કે પી ઇક્વલ્સ ટુ વી આઈ અને આઈ ઇક્વલ્સ ટુ પી બાય વી એટલે વિદ્યુત પ્રવાહ છે એ પી અને વી ઉપર આવી રીતે આધારિત છે હવે અહીંયા રસ્તામાં જે કન્ડક્ટિંગ વાયર છે જે તાર છે એ તારનો અવરોધ માની લઈએ કે આરસી છે તો તારનો અવરોધ આર આરસી હોય તો તારમાં વ્યય પામતો પાવર પી સી હું આમ લખી શકું આઈ સ્ક્વેર આર સી બરાબર પ્રવાહ તો એક સરખો અહીંયા સુધી મળશે તો આઈ સ્ક્વેર આર સી આમ હું લખી શકું આઈની જગ્યાએ આપણે લખી શકીએ પી બાય વી એટલે પી સ્ક્વેર અપોન વી સ્ક્વેર ઇન્ટુ આર સી તો અહીંયા એ જોઈ શકાય છે કે પી સી છે એ વી સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે જેટલા વોલ્ટેજ પાવર સ્ટેશનમાંથી આવે છે એના વ્યસ્ત પ્રમાણમાં રસ્તામાં ખર્ચાતો પાવર છે એટલે જો હું હાઈ વોલ્ટેજથી આ પાવર સ્ટેશનમાંથી જ જો હાઈ વોલ્ટેજ આપવામાં આવે તો પાવર વ્યય ઓછો થાય વોલ્ટેજ હાઈ આપવામાં આવે તો પાવર વ્યય ઓછો થાય અને એટલા માટે જ આપણા પાવર સ્ટેશન 33 કેવી 66 કેવી એવા વધારે વોલ્ટેજે રાખેલા હોય છે કે જેથી આટલા હાયર વોલ્ટેજ હવે ખરેખર મારે 33 કેવી કે 66 કેવીની મારા ઘરના ઉપકરણ માટે જરૂર નથી પણ રસ્તામાં આવતા બાહ્ય અવરોધને લીધે જે પાવર વ્યય થાય છે એ ઘટાડવા માટે આપણે આટલા ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન લાઇનમાં પાવર મળે છે તો આટલા ઊંચા વોલ્ટેજ ઘર સુધી આવે તો ઘરના ઇક્વિપમેન્ટને તો એટલા ઊંચા વોલ્ટેજ જોઈતા નથી તો ઘરના મારા ઉપકરણને જેટલા 230 વોલ્ટ આપણા ઘરમાં આવે છે ફિક્સ છે એ 230 વોલ્ટ જોઈતા હોય તો અહીંયા કંઈક એવી રચના ગોઠવવી પડે વોલ્ટેજને લોઅર વોલ્ટેજમાં ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં ફેરવે અને એના માટે એક ઉપકરણ વપરાય છે જેને કહેવાય ટ્રાન્સફોર્મર જે ટ્રાન્સફોર્મર દ્વારા આપણને આ કામ થઈ શકે ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં ફેરવે એટલે આપણા ઘરમાં આવતો પાવર છે નીચા વોલ્ટેજે જ પ્રવાહ પસાર કરે છે પણ અહીંયા જે વોલ્ટેજ છે એ હાયર વોલ્ટેજ છે એટલા માટે કારણ કે આપણે પાવર વ્યય ઘટાડવો છે બરાબર એટલે પાવરનું એક સૂત્ર આપણે અત્યારે યાદ રાખીએ આપણને વારંવાર ઉપયોગ થશે કે પાવર એટલે ક્યુ વી આઈ અથવા આઈ સ્ક્વેર આર અથવા વી સ્ક્વેર બાય આર ઉર્જાનો થતો વ્યય જો શોધવો હોય તો ઉર્જાનો વ્યય એટલે વી આઈ ટી બરાબર તો વી આઈ ટી તો ઉર્જા ઉર્જાનો વ્યય થતો જોતો હોય ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા તો વીઆઈટી અથવા તો કોઈ ઉદગમમાંથી મળતી ઉર્જા આ વીઆઈટી છે ઉદગમમાંથી મળતી ઉર્જા આઈ સ્ક્વેર આર ટી એટલે આર અવરોધમાં ખર્ચાતી ઉર્જા અને વી સ્ક્વેર બાય આર ઇન્ટુ ટી એ પણ ખર્ચાતી ઉર્જા બરાબર એટલે જ્યાં અવરોધ આર આવે છે ત્યાં ઉર્જા ખર્ચાય છે એમ માનવાનું છે તો ઉર્જા અને પાવર એ શું છે એ આપણે આજે સમજ્યા ઓકે